અંકલેશ્વર નગરપાલિકામાં નવી ચકમકતી ઇનોવા કારનું આગમન થઈ ગયું છે. જોકે નવા વાહનના આગમન સાથે અનેક ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશોએ શહેરી વિકાસ મંત્રાલયના પરિપત્રની ઉપરવટ જઈને ઇનોવા ગાડી ખરીદવાનો ઠરાવ બહુમતીના જોડે પાસ કર્યો. ત્યારથી જ આ મુદ્દો વિવાદનું કેન્દ્ર બન્યો છે. વિપક્ષના સભ્ય અને અંકલેશ્વર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્ર જાનીએ આ ઠરાવ રદ કરવા માટે શહેરી વિકાસ મંત્રાલયના પરિપત્રના મુદ્દાને ટાંકીને પદાધિકારીઓને 10 લાખ વધુની કિંમતનું વાહન અંગત વપરાશ માટે ખરીદી શકે કે નહીં તે કલેક્ટરમાં નગરપાલિકા અધિનિયમની કલમ 258 હેઠળ ફરિયાદ પણ કરી છે. તેની સુનાવણી હાલ પણ શરૂ થઈ નથી. ભૂપેન્દ્ર જાનીના મતે આ ખર્ચ ખોટો છે અને પ્રજાના નાણાંનો દુરુપયોગ ઉપરાંત પરિપત્ર વિરુદ્ધનો છે. જે હોય એ પણ નગરપાલિકાના પાંગણમાં પ્રમુખ અને નવી નક્કોર ઇનોવા કાર આવી ગઈ છે, એ હકીકત છે. કલમ 258 નો ચુકાદો જ્યારે આવે ત્યારે, પરંતુ પ્રમુખે હાલથી જ આ ઇનોવા કારને લઈ વિઘ્ન ન નડે તે માટે આગોતરા આયોજન રૂપે ભગવાનના શરણે જવાનો માર્ગ પસંદ કરી લીધો છે. જે માતાજીની આઠમે સાંજે 7 વાગ્યા શુભ મુહૂર્ત નવી ઇનોવા કાર લઈને પ્રમુખ ક્ષિપ્રા ગણેશ મંદિરે પહોંચ્યા હતા અને પોતાના પર કોઈ પણ વિઘ્ન ન આવે અને ઇનોવા કારને અકસ્માત ન નડે તે માટે પ્રાર્થના પૂજન કરી લીધા હતા. આજરોજ આપના ચેનલના માધ્યમથી હું અંકલેશ્વર શહેરની જાગૃત પ્રજાને જાણકારી આપવા માંગુ છું કે આમાં વિપક્ષ દ્વારા, નગરપાલિકાના સત્તાધીશો દ્વારા જે ઇનોવા ગાડી જે આશરે 17 લાખ કરતાં વધુની કિંમત ખરીદવામાં આવી છે, એ મારી દ્રષ્ટિએ લોકોના નાણાંનો દુરુપયોગ છે અને એ લોકોની સુખાકારી માટે એ લોકોએ વસાવેલી વસ્તુ હું માનું છું. પરંતુ આ સંદર્ભે સરકારી પરિપત્ર અને સરકારી નિયમો અને કાયદાઓને આ સત્તાધીશો નેવે મૂકીને અધિકારીઓ પાસે રાજકીય દબાણ કરાવી અને એના બિલો વગેરેમાં સહી કરાવી અને આ એક ધોળો હાથી નગરપાલિકાના માથા પર લઈ આવ્યા છે, જે સદંતર ગેરવ્યાજબી, ગેરકાયદેસરનો અને નગરપાલિકાના નિયમો વિરુદ્ધની પ્રક્રિયા તેઓ દ્વારા કરવામાં આવેલી છે.